નમસ્કાર, આજના ન્યૂઝ ફોકસમાં જયેશ મોદી આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જસિન્ટો યુસીનું ગુજરાતના આંગણે ઉષ્માભર્યું સ્વાગત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. મોઝામ્બિક અને ગુજરાતી સાહસિક વેપારીઓ વચ્ચે આઝાદી અગાઉથી ચાલે આવતા ઐતિહાસિક સંબંધો વધુ ગાઢ બનાવવા ગુજરાતે આપ્યું આમંત્રણ. આધુનિક કાયાપલટ પામેલા અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે કરાયું લોકાર્પણ. ફાજલ જમીનના સદુપયોગ વડે નિર્માણ પામેલા બસ સ્પોટમાં મુસાફર જનતા માટે વિશ્વ સ્તરની સવલતોનું કરાયું નિર્માણ. 84ના દિવંગત ધારાસભ્ય રાજા પટેલનો પાર્થિવ દેહ થયો પંચમહાભૂતમાં વિલીન. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભરચક કાર્યક્રમો વચ્ચે સુરત પહોંચી શોકાતુર પરિવારને પાઠવી દિલસોજીભરી સાંત્વના. વાત્રક નદીના કાંઠે આવેલા સિદ્ધિવિનાયક મંદિરે દર્શનાર્થે ગયેલા અમદાવાદના ચાર યુવાનોનું વાત્રકમાં તણાઈ જવાથી નિર્જીવ કરુણ મોત. નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા વાત્રકના વહેણમાં ચાલે છે ડૂબેલાઓની શોધખોળ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે લોકસભામાં કહ્યું લલિત મોદીને મદદ કરવાના આરોપ સદંતર ખોટા અને નિરાધાર છે. કેન્સરને લીધે 17 વર્ષથી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી લલિતની પત્નીને હોસ્પિટલમાં સહારો મળે તે માટે લેવાયો હતો નિર્ણય. ગૃહમંત્રીએ સંસદને કહ્યું ત્રાસવાદનો જડબાતોડ પ્રતિકાર કરતા કદી અચકાશે નહીં ભારત. ઉધમપુરમાં જીવતા પકડેલા ત્રાસવાદીની પૂછપરછ બાદ આખો કેસ એનઆઈએને સોંપ્યો ગૃહ મંત્રાલય. કાર્યક્રમમાં આગળ વધીએ. ઉધમપુરમાંથી ત્રાસવાદી જીવતો પકડવામાં સફળતા મળી તે ઘટના વિશે સંસદના બંને ગૃહમાં નિવેદન આપતા ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે નાવેદ ઉર્ફે ઉસ્માનની જમ્મુમાં હાલ પૂછપરછ થઈ તેમાં ફલિત થયું છે કે તે સરહદ ઓળંગીને આવેલો. ત્રાસવાદનો જડબાતોડ પ્રતિકાર કરતા ભારત બિલકુલ અચકાશે નહીં તેવી ચોખવટ કરતા ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે બીએસએફના શહીદ જવાનોના પરિવારને પૂરેપૂરી મદદ કરાશે. ઉપરાંત ત્રાસવાદીને જીવતો પકડવાનું સાહસ કરનાર બંને કાશ્મીરી યુવાનોને પુરસ્કાર આપવા જમ્મુ કાશ્મીર સરકારને ભલામણ કરાશે. ઉધમપુર હુમલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય ગૃહ મંત્રાલયે કર્યો છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે લલિત મોદીને મદદ કરવાના વિપક્ષના આક્ષેપને ખોટા, નિરાધાર અને સત્યથી વેગળા ગણાવતા લોકસભામાં કહ્યું હતું કે લલિત મોદીના યાત્રા દસ્તાવેજ વિશે બ્રિટિશ સરકારને તેમણે કોઈ ભલામણ કરી નથી, માત્ર માનવતાને ખાતર સંદેશ એટલા માટે મોકલ્યો હતો કે 17 વર્ષથી કેન્સર જેવી જીવલેણ બીમારી વેઠતી લલિતની પત્નીનું જોખમી ઓપરેશન થવાનું હતું જે સમયે તે ઇચ્છતી હતી કે તેનો પતિ ત્યારે હોસ્પિટલમાં સાથે હોય. સુષ્મા સ્વરાજે ગડગડા અવાજે ગૃહને કહ્યું હતું કે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી મહિલાને તેના પતિની ગેરહાજરી સાલે નહીં તે માટે કરેલી મદદ જો ગુનો હોય તો પોતે તેની સજા ખમવા માટે તૈયાર છે. ના બડા માનવીય સંવેદના કા કેસ હૈ જ્યાં લલિત મોદી કી મદદ નહીં હુઈ, મદદ ઉસ પત્ની કી હુઈ જો ભારતીય નાગરિક હૈ, જો કિસી અપરાધ મેં લિપ્ત નહીં હૈ, जिसके खिलाफ कोई केस देश या विदेश में नहीं चल रहा है, जो 17 वर्षों से कैंसर से पीड़ित है, जिसका कैंसर 10वीं बार उभरा है, जो एक जीवन घातक बीमारी झेल रही है और जो इलाज कराने जा रही है वो इलाज खतरों से भरा है, इसलिए वो ये चाहती है कि उसका पति उस दिन अस्पताल में मौजूद हो, उसे भावनात्मक संबल देने के लिए भी और ये निर्णय करने के लिए भी कि एक ट्रीटमेंट आगे किया जाए या ना किया जाए. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સાંજથી આતંકવાદી તથા પોલીસ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કાકાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા જવાનો તે સ્થળે પહોંચ્યા ત્યાં આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. સામસામે ચાલેલી ગોળીબારમાં એક આતંકવાદીને ઠાર કરાયો હતો. તે લશ્કરે તોયબાનો હોવાનું મનાય છે. કાશ્મીર પોલીસનું સ્પેશિયલ પ્રોટેક્શન દળ તથા રાષ્ટ્રીય રાઇફલ્સના જવાનો સંયુક્ત રીતે આ ઓપરેશનમાં જોડાયા છે. અમદાવાદમાં ગીતા મંદિર નજીક એસટી બસના અત્યાધુનિક સેન્ટ્રલ બસ મથકનું આજે સવારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એસટી નિગમ તથા હપટાઉન દ્વારા પીપીપી મોડેલથી તૈયાર કરાયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના આધુનિક એસટી મથકમાં કુલ 93 પ્લેટફોર્મ ઊભા કરાયા છે. કુલ 4 બ્લોકમાં તૈયાર કરાયેલું આ બસ મથક 8 માળનું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 12 ટિકિટ બારી છે. સમગ્ર બસ સંકુલમાં મોલ, દુકાનો, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ તેમજ કેન્ટીન અને વેઇટિંગ રૂમ છે અને વાઇફાઈની સુવિધા પણ રખાઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિકાસનો મંત્ર અપનાવ્યો છે અને અત્યાધુનિક બસ મથક પણ ગતિશીલ ગુજરાતનું જ પ્રતીક છે.
એસટીના માધ્યમ દ્વારા રોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે મિત્રો, રોજના 25 લાખ મુસાફરો. અને આવા 25 લાખ મુસાફરો જ્યારે આવન જાવન કરતા હોય ત્યારે એમના માટે પણ એટલી સુંદર વ્યવસ્થાઓ, આધુનિક વ્યવસ્થાઓ હોવી જોઈએ. અને એનો ઉત્તમ નમૂનો એટલે આ ડેપો જે બન્યો છે, પોર્ટ એને આપણે નામ આપ્યું છે, જે ઉત્તમ નમૂનો આપણી સમક્ષ હશે મિત્રો. મને આજે સવિશેષ આનંદ થયો હોય તો કંડક્ટર અને ડ્રાઈવરો માટે 200 જેટલી બેડ આની અંદર રાખવામાં આવી છે. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો યુસીના માનમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદમાં ભોજન સમારોહ યોજ્યો હતો. મોઝામ્બિક સાથે ગુજરાતને આઝાદી પહેલાથી ગાઢ સંબંધ ચાલ્યા આવે છે. મુખ્યમંત્રી આનંદીબેન સાથેની ભોજન બેઠકમાં ગુજરાતની ગતિશીલ વિકાસ યાત્રા બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી. ગુજરાત મોઝામ્બિક વચ્ચે વ્યાપારી સંબંધો વધુ મજબૂત બને તેવી વિચારણા થઈ હતી. મોઝામ્બિકથી આવેલા પ્રતિનિધિ મંડળે આલ્ફાવન મોલમાં ફરી ભારતીય વસ્તુઓ પણ ખરીદી હતી. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ યુસીએ આજે સાંજે ગાંધીજી સ્થાપિત સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. તેઓએ હૃદયકુટીની મુલાકાત લીધી હતી અને રેંટિયો પણ કાંત્યો હતો. મુલાકાતની અંતે તેઓએ વિઝિટ બુકમાં પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો કે મોઝામ્બિક જેવા નાના દેશોને ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રેરણા મળે છે. રાષ્ટ્રપતિ સાથે કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા કલેક્ટર રાજકુમાર બેનીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. નેતા થઈ ગયા જેને જુદી રીતે જગતના દેશ દુનિયાના દેશોને સ્વતંત્ર કરવામાં એક નવો રસ્તો બતાવ્યો અને અમારા જેવા દેશો એમને એ માટે વંદન કરે છે. મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપે આજે અમદાવાદની મુલાકાત દરમિયાન અરવિંદ મિલના સાંતેજ ખાતેના એકમની મુલાકાત લીધી હતી. કંપનીના અદ્યતન ડેનિમ પ્લાન્ટને નિહાળી તેમણે તે વિશે પૂછપરછ કરી હતી. ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોઝામ્બિક જેવો ખેતી પ્રધાન દેશ પોતાને ત્યાં ટેક્સટાઇલ ઉદ્યોગ ખીલે તેવા પ્રયાસ કરતો હોવાથી અરવિંદ જૂથનો સહકાર લેવા તેમણે તૈયારી બતાવી છે. દક્ષિણ ગુજરાતની 84 વિધાનસભા બેઠકના ધારાસભ્ય સ્વર્ગસ્થ રાજેન્દ્ર ઉર્ફે રાજા પટેલના પાર્થિવ દેહના સુરતમાં અંતિમ સંસ્કાર સંપન્ન થયા હતા. ગઈકાલે મુંબઈ ખાતે નિધન થતા તેમના પાર્થિવ દેહને ગઈરાત્રે સુરત લવાયો હતો. આજ સવારથી જ તેમને શ્રદ્ધાંજલિ આપવા એમના સુરત ખાતેના નિવાસસ્થાને અનેક નેતાઓનું આવાગમન ચાલુ રહ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ સ્વર્ગસ્થના નિવાસસ્થાને જઈ પુષ્પાંજલિ અર્પી હતી. તેમની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાજા પટેલ છેલ્લા 5 દિવસથી બીમાર હતા અને ડેન્ગ્યુથી પીડાઈ રહ્યા હતા. તેમને સારવાર અર્થે સુરતથી મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. પરિવારના એક મોભી હતા, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા હતા અને ધારાસભ્ય હતા, એક જનપ્રતિનિધિ હતા. સ્વભાવે બહુ જ આનંદી અને નિખાલસ હતા. એમના નામ પ્રમાણે એમનામાં ગુણ હતા. અમે બધા જ એમને રાજાના નામથી ઓળખતા હતા અને સાચા અર્થની અંદર રાજા જેવા ગુણો એમનામાં હતા અને એવા એક કર્મઠ કાર્યકર્તાને આજે મેં ગુમાવ્યો છે. ખેડા જિલ્લામાં મહેમદાબાદના સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનાર્થે ગયેલા અમદાવાદના 14 યુવાનો પૈકી 4 યુવાનો વાત્રક નદીમાં ડૂબી જતા અમદાવાદના વેજલપુર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. અમદાવાદના 14 યુવાનો સિદ્ધિ વિનાયકના દર્શન બાદ અમદાવાદ આવતી વખતે રસ્તામાં વાત્રક નદીમાં નાહવા પડ્યા હતા. તેમાંથી 4 યુવાનો ડૂબી જતા પોલીસ તથા નડિયાદ ફાયર બ્રિગેડના જવાનોએ તપાસ કરતા વેજલપુરના 2 યુવાનોના મૃતદેહ મળ્યા હતા. અન્ય 2 યુવાનોને શોધવાના તરવૈયાઓ દ્વારા પ્રયાસો જારી છે. ફાયર બ્રિગેડની ટીમ નડિયાદથી બોલાવી તાત્કાલિક અને અમદાવાદ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયેલો. 4 જણમાંથી 2 જણની ડેડબોડી મળી આવી છે, વિશાલ શિવરામ ખેંગાર અને શિવમ કિશોરભાઈ પારેખ. બીજા 2 જણની ડેડબોડી શોધવાનો પ્રયત્ન ચાલુ છે. ઘટનાસ્થળ ઉપર પોલીસ હાજર છે.
પોરબંદર ખાતે કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ મહિલા કૃષિ મેળાને ખુલ્લો મૂક્યો હતો. મહિલાઓને કૃષિ બાબતે આધુનિક જાણકારી મળે તે માટે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ જિલ્લા સ્તરે મહિલા કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી બોખીરિયાએ જણાવ્યું હતું કે મહિલા ખેડૂત તથા મહિલા પશુપાલકોના કૃષિ મેળા દ્વારા યોગ્ય માર્ગદર્શન મળતા તેઓ આ વ્યવસાયમાં વધુ વિકાસ સાધી શકશે. કૃષિ ક્ષેત્રની મહિલાઓના ઉત્થાન માટે આ પ્રકારના કૃષિ વિષયક મેળા તથા પ્રદર્શન ઉપયોગી બની રહેશે. કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સુધી રાજ્યની અથવા દેશની મહિલાઓ આર્થિક રીતે જ્યાં લગ્ન સશક્ત નહીં થાય ત્યાં સુધી ક્યારેય દેશ સશક્ત નહીં થઈ શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આજે મહિલાઓને સશક્ત કરવા માટેના જે અભિયાન ચલાવ્યું છે એને લીધે આવતા દિવસોમાં સમાજ અને રાજ્યને ખૂબ જ ફાયદો થશે. આજે મહિલા કૃષિ દિન નિમિત્તે રાજકોટમાં તરઘડીયા કૃષિ વિકાસ કેન્દ્ર ખાતે કૃષિ ક્ષેત્રની મહિલાઓ માટે તાલીમ શિબિર યોજાઈ હતી. તજજ્ઞો તથા કૃષિ નિષ્ણાતોએ મહિલાઓને આધુનિક તથા મૂલ્યવર્ધિત વૈજ્ઞાનિક ઢબે ખેતી તથા પશુપાલન અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. વૈજ્ઞાનિક પદ્ધતિએ થતી ખેતીને કારણે થતા ફાયદાઓ અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. મહિલા કૃષિકારો નિષ્ણાતો સાથે પ્રશ્નોત્તરી કરીને વધુ જાણકારી મેળવી હતી. ગ્રામીણ મહિલાઓએ તાલીમ શિબિર અંગે ખુશી વ્યક્ત કરવા સાથે પ્રતિભાવો આપ્યા હતા. ખેતીવાડીમાં મહિલાઓનું યોગદાન અડધો અર્ધ હોવાથી તેમની શારીરિક મજૂરી બચે તેવી ઝુંબેશ આનંદીબેન સરકાર શરૂ કરી છે. મહિલા કૃષિ દિવસ અંતર્ગત જે મહિલા તાલીમ શિબિર છે એમાં સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એના વિશેનું, આ ઉપરાંત મહિલાઓ ખેતીમાં કઈ રીતે ઉપયોગી બની શકે અને પશુપાલનને હજુ વધુ કઈ રીતે સારી રીતે બનાવી શકે આ વિશેની અને ખેતીની જે આધુનિક પદ્ધતિઓ છે એનું અને ખેત ઓજારો છે એમનું પ્રત્યક્ષ નિદર્શન પણ એમને આપવામાં આવશે. માર્ગદર્શન મળ્યું ત્યાર પછી મેં જૈવિક ખેતીમાં ડિવાઇન ગુલાબની ખેતી કરું છું અત્યારે, તો એમાં મને ઘણું સારું દેખાય છે. એમ કે ઓછી મહેનતે વધુ ઉપજ અમે લઈ શકીએ છીએ અને એ વિવિધ સરકારી દસ્તાવેજો કે આધાર કાર્ડ યા અન્ય યોજના અંગેના કામ માટે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાને બદલે ગ્રામજનોને એક જ સ્થળેથી જરૂરી કાર્ડ કે દસ્તાવેજો મળી ગયા. સરકાર પોતાના અર્થાત નાગરિકોના આંગણે નામક આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પી સ્વરૂપ તથા તલોદ મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી રણાસરની પ્રાથમિક શાળામાં હાજર રહ્યા હતા. આ સ્થળે વિવિધ સરકારી ખાતાના સ્ટોલ્સ હતા જેમાં પેન્શન યોજના, સુરક્ષા સહાય યોજના વગેરેને લગતા કામો અહીં ફટાફટ થતા હતા. તાત્કાલિક દાખલા આપવાનું, પ્રમાણપત્ર આપવાનું એ જ દિવસે એ જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય મહાસભા રાજપૂત સમાજ દ્વારા આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે અનામત પ્રથા સંદર્ભે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોના 108 જેટલા અગ્રણીઓએ એક દિવસના પ્રતિક ઉપવાસ યોજ્યા હતા. સંસ્થાના પ્રમુખ સંજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દેશમાં હાલમાં જ્ઞાતિ આધારિત અનામત પ્રથા અમલમાં છે, તેને બદલે આર્થિક સ્થિતિને આધારે શિક્ષણમાં તથા નોકરીઓમાં અનામતનો લાભ આપવો જોઈએ. સંસ્થા તરફથી આવી રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. તેઓએ બ્રહ્મ સમાજ સહિત અન્ય કેટલાક સંગઠનોને આ વાતનો ટેકો હોવાનો દાવો કર્યો હતો. અમારો એક જ આશય છે કે અનામત જાતિ આધારિત નહીં, જાતિ આધારિત નહીં અને બિલકુલ નાબૂદ કરો અને આર્થિક સ્થિતિ આધારિત હોવું જોઈએ. મહાત્મા ગાંધી પ્રેરિત ખાદી આજે આધુનિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચરખાથી શરૂ થયેલી ખાદી આજે ડિજિટલ પ્રિન્ટ સુધી પહોંચી ગઈ છે. એક સમય ખાદીનું નામ સાંભળીને મોં મચકોડતા યુવાનો હવે ડિફરન્ટ લુક માટે ખાદીના અવનવી સ્ટાઇલ અને ડિઝાઇનના કુર્તા પહેરી રહ્યા છે. સુરતમાં યોજાયેલા ખાદી ઉત્સવમાં ખાદી પ્રત્યે લોકોનો ખાસો ઉમળકો જોવા મળ્યો હતો. ગાંધી બાપુએ ગ્રામોદ્ધાર માટે ખાદીને લોકપ્રિય કરી હતી. ગામડે ગામડે ચરખા કંતાયા અને ખાદીનું ચલણ વધ્યું હતું. પરંતુ એક એવો સમય આવ્યો કે ખાદીનું નામ સાંભળીને કેટલાય લોકો મોઢું મચકોડતા હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાદી કુર્તાએ ફરી પાછી ખાદીને મશહૂર બનાવી દીધી છે અને તેનો પ્રભાવ ખાદીના વેચાણ પ્રદર્શનમાં જોવા મળી રહ્યો છે. અમે ખાદીમાં યુવા વર્ગને આકર્ષવા માટે ખાદીની
કાપડમાં બનાવેલ બીડ વર્ક, મોતી વર્ક જેને કહેવામાં આવે છે, કાથા વર્ક, આરી વર્ક અને કોમ્પ્યુટર વર્કના અવનવા નવી નવી વેરાયટીઓ લાવી અને યુવા વર્ગને આકર્ષવા માટે કામ કર્યા છે. દેશમાં તો આધુનિક રૂપરંગ સાથેની ખાદીને લોકો પસંદ કરી જ રહ્યા છે, પરંતુ વિદેશમાં જઈને વસતા યુવાનો ખાદીને વિદેશમાં લઈ જઈને તેને પણ ઓળખ આપીને બાપુને યાદ કરવા માંગી રહ્યા છે. હું બહાર રશિયા ભણું છું અને હમણાં 2 મહિનાનું વેકેશન છે, તો હું અહીંયા ખાદી ભંડારમાં સ્પેશિયલ મારા રશિયન ફ્રેન્ડ્સ માટે શર્ટ ટી શર્ટ લેવા આવ્યો છું. મારે ત્યાંના ફ્રેન્ડ્સ માટે બતાવું છે કે ઇન્ડિયાનું કેવું ઉત્પાદન છે, કેવું ખાદી મળે છે, જે ગાંધીજીનું મેઇન હતું. ખાદી ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ ખાદીના કુર્તા, ટોપ અને ચાદરો છે. સાથોસાથ માટીકામ અને ગૃહ સજાવટની ચીજ વસ્તુઓનું પણ અહીં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું. ખાદીના જે મટીરિયલ હોય છે, ડ્રેસ મટીરિયલ કે જે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે, અને ખાદીની ચાદરો પ્લસ અહીંયા જે ગ્રામ ઉદ્યોગ દ્વારા જે માટીની વસ્તુઓ બનાવવામાં આવે છે તેનું મને ખાસ આકર્ષણ છે, કે જેનાથી આપણા સ્વદેશી ગૃહ ઉદ્યોગને પણ એક પ્રોત્સાહન મળે છે. અહીંયા તો મોસ્ટલી તો હેન્ડવર્કવાળા ડ્રેસના કપડ હોય અને ફેન્સી ચાદરો હોય જે હેન્ડવર્કવાળી હોય છે, અને એવી બધી ઘણી વસ્તુઓ છે જે આપણને એમ ખરેખર એમ જોઈને લેવાનું મન થાય, અને બીજી બધી વસ્તુઓ કરતાં પણ આપણને આ વધારે એટ્રેક્ટ કરે છે. એક સમયની અણગમતી ખાદી આજે ફરી પાછી નવા રંગ અને રૂપ સાથે બજારમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે બાપુનો વિચાર કેટલો દૂરંદેશી હતો તેની એક ઓર પ્રતીતિ મળી રહી છે. દૂરદર્શન સમાચાર, સુરત. અમદાવાદના દૂરદર્શન કેન્દ્રના તમામ અધિકારી તથા કર્મચારીગણને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સાંકળી લેતા ઇન્ટ્રાનેટ પોર્ટલની શરૂઆત થતાં કચેરીની આંતરિક કામગીરીને આધુનિક સ્પર્શ મળ્યો છે. દૂરદર્શનના એડીજી ઓકે શર્માના વરદસ્તે ઇન્ટ્રાનેટ પ્લેટફોર્મનો મંગળ પ્રારંભ થયો, ત્યારે ઇજનેરી વિભાગના વડા એ કે ગુપ્તા, કાર્યક્રમ વિભાગના વડા રૂપા મહેતા તથા સમાચાર વિભાગના વડા ધર્મેન્દ્ર તિવારી સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. દૂરદર્શન કેન્દ્રમાં નવી ટેકનોલોજીનો બહેતર ઉપયોગ કરવાનો હવાલો સંભાળતા પીટી અપુકુટન તથા રમેશ ટાલીની જહેમતથી ઇન્ટરનેટ સેવા શરૂ થઈ શકી છે. હજુ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરમાં ઉધમપુરથી પકડાયેલા આતંકવાદીની પૂછપરછ માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની ટીમ જમ્મુ પહોંચી ગઈ છે. આતંકવાદીએ ગઈકાલે જ કબૂલ્યું હતું કે પાકિસ્તાનથી આવ્યો છે અને 12 દિવસ પહેલા તેઓએ ઘૂસણખોરી કરી હતી. છત્તીસગઢમાં નક્સલવાદી પ્રવૃત્તિને નોંધપાત્ર ફટકો મારવામાં પોલીસને મળી સફળતા. નક્સલવાદી પ્રવૃત્તિની વધુ અસરવાળા બીજાપુર જિલ્લામાંથી 26 નક્સલવાદીઓની ધરપકડ કરી. હત્યા, લૂંટફાટ, હુમલાઓ જેવા કેટલાય ગુનામાં સંડોવાયેલા છે આ નક્સલવાદીઓ. ગોવાના લોક નિર્માણ વિભાગના પૂર્વ મંત્રી ચર્ચિર અલીમાઓને લુઈ બર્જર રૂશ્વત પ્રકરણ સંદર્ભે પોલીસે કર્યા ગિરફતાર. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂશ્વત પ્રકરણમાં અલીમાઓની ભૂમિકા સાબિત થઈ ચૂકી છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે આ પ્રકરણમાં સંડોવણીને પગલે આગોતરા જામીન અરજી કરી છે. કોંગ્રેસના 25 સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં આજે ત્રીજા દિવસે પણ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી સભ્યો દ્વારા સંસદગૃહની બહાર ધરણા ચાલુ. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા અન્ય વિપક્ષી નેતાઓની ઉપસ્થિતિ. કોંગ્રેસી સભ્યોના સસ્પેન્શન સામે રાજ્યસભામાં આજે પણ કોંગ્રેસ તથા વિપક્ષો દ્વારા ઉગ્ર ધાંધલ ધમાલ. વ્યાપમ કૌભાંડ તથા લલિત મોદી પ્રકરણને લઈ સભ્યો અધ્યક્ષના સ્થાન નજીક ધસી જઈ ધમાલ કરતા બબ્બે વાર મુલતવી રહ્યા બાદ રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે મુલતવી. મધ્યપ્રદેશમાં હરદા ખાતે ગઈકાલે થયેલી 2 ટ્રેન હોનારતમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારજનો ભારે વ્યથિત. કેટલાક લોકોને તેમના કુટુંબીજનોનો મૃતદેહ મળ્યો નથી. કેટલાકને એમ લાગે છે કે રેલવે ટ્રેક વરસાદી પાણીમાં ડૂબેલ હતો ત્યારે અગાઉથી સાવચેતી રખાઈ હોત તો ગંભીર હોનારત ના બની હોત. વિવિધ દેશોમાંથી 40 લાખ ટન ખાંડ આયાત કરવાની જાહેરાત કરતા કેન્દ્રીય પુરવઠા મંત્રી રામવિલાસ પાસવાન. લોકસભાના અધ્યક્ષના નિવાસસ્થાને ધરણા કરવા બદલ યુવક કોંગ્રેસ સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરતો ભાજપ. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 75 અંકના વધારા સાથે 28,298ની સપાટીએ બંધ રહ્યો હતો.
નિફ્ટી 20 અંકની વૃદ્ધિ સાથે 8588 ના સ્તરે બંધ રહ્યો. ભાજપ માટે વટનો સવાલ બનેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનું સમયપત્રક જાહેર થયા અગાઉ બિહાર ધીરે ધીરે શબ્દોની લડાઈનું મેદાન બનતું જાય છે. ડીએનએ શબ્દ પાછો ખેંચવા મુખ્યમંત્રી નીતીશ કુમારે જેવો પ્રધાનમંત્રીને જાહેર પત્ર લખ્યો તે સાથે જ તેમને વળતો પત્ર હુમલો ખૂંવવો પડ્યો. બિહારમાં ડોક્યુ કરાવતો એક રિપોર્ટ પ્રસ્તુત છે. બિહારમાં જો સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી ત્યારે આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ મુઝફ્ફરપુરમાં યોજાયેલી રેલીમાં પ્રધાનમંત્રીએ ડીએનએ શબ્દ પ્રયોગ કર્યો હતો, જેને લઈને નીતીશ કુમારે મોદી સામે બાયો ચઢાવીને એક પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે તેમણે કરેલો ડીએનએનો શબ્દ પ્રયોગ પાછો ખેંચવામાં આવે. મેં પાર્ટી કી તરફ સે ઉનસે આગ્રહ કરતા હું, ઉનકો સુઝાવ દેતા હું કે અપને દિયે ગયે વક્તવ્ય કો વાપસ લેકર કે ઓર ખેદ વ્યક્ત કરકે હી વો બિહાર જાય. યે રાજનીતિક માન્યતાઓં કા મૂલ્યો કા આદર હોગા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ બિહારના બે દિવસના પ્રવાસે છે. તેમણે પણ કહ્યું હતું કે હવેની બિહારની સરકાર એનડીએની હશે. તો બીજી તરફ આ મામલે સમગ્ર એનડીએ એકજૂટ થઈ ગયું છે અને નીતીશ કુમાર ઉપર આરોપોનો મારો ચલાવ્યો છે. જબ તક હમારે સાથ થે બિહાર કે વિકાસ દર 15% થી આજ ઘટકર 8-9% હો ગઈ હૈ. પૂંજી નિવેશ બંધ હો ગયા હૈ. અપહરણ અપરાધ સામને ચરમ સીમા પર હૈ. તો અબ 2.5 સાલ કે જો ઉનકે કામ કે કારણ બિહાર જો ગયા હૈ પીછે ઓર જાયેગા હી. જબ લાલુજી કે કંધે પર નીતીશ કુમાર બેઠેંગે તો ઇસ તરહ કી અનિશ્ચિતતા સુશાસન કા અભાવ યે તો આયેગા હી આયેગા. તો વો ક્યા અપને રેફરન્ડમ લેકે જાયેંગે બિહાર કી જનતા જાનતી હૈ કે ઉન્હે ક્યા કરના હૈ. નીતીશ કુમાર બિહારી હો ગયે ઓર હમ લોગ ક્યા હૈ. નીતીશ બિહાર નહીં હૈ. બિહાર કી જનતા મહાન હૈ. લાખો નીતીશ મિલ કરકે એક બિહાર નહીં બન સકતા હૈ. નીતીશ કુમારજી ને હમારે પ્રધાનમંત્રીજી સે યહ કહ કર કે પ્રધાનમંત્રીજી કો અપના શબ્દ વાપસ લેના ચાહીએ બહુત બડી દુષ્ટતા કી હૈ. વાકઈ નીતીશ કુમારજી કે ડીએનએ મે હી વાદા ખિલાફી હૈ. ધોખેબાજી હૈ. નીતીશ કુમારે પણ આ વિવાદને આગળ લઈ જવાનો પ્રયાસ કરીને કહ્યું છે કે બિહારના ડીએનએમાં સ્વતંત્રતા સંગ્રામ છે અને બિહારના ડીએનએમાં માનવ સભ્યતા રહેલી છે. आज जिस भूभाग को बिहार के नाम से जाना जाता है उसका इतिहास न सिर्फ देश का इतिहास है बल्कि मानव सभ्यता का इतिहास है. હજુ બિહારની વિધાનસભાની ચૂંટણીને જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે અગાઉથી જ એનડીએ અને નીતીશ કુમાર વચ્ચે આરોપ અને પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. બિહારની જનતાની સહાનુભૂતિ પામવા નીતીશ કુમારે ડીએનએનો મુદ્દો ઉઠાવ્યો હોય તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. માણસે શોધેલું વિજ્ઞાન માનવજાતને ભૂસી નાખે તેટલી કાતિલ શક્તિ ધરાવે છે તેનો પહેલો પરચો દુનિયાને 6 ઓગસ્ટ 1945ના દિવસે મળેલો. અનુભવ શોધી બેઠેલા અમેરિકાએ તેનો પહેલો અખતરો જાપાન ઉપર કરી નાખતા સર્જાયેલા વિનાશથી દુનિયા થરથરી ઉઠેલી. માનવ સંહારની સર્વોચ્ચ કરપીણ ઘટનામાં વિજ્ઞાન પહેલી વખત નિમિત્ત બન્યું તેની વાત પ્રસ્તુત છે. દુનિયામાં માનવ ત્રાસદીનો કાળો દિવસ એટલે 6 ઓગસ્ટ 1945. આ દિવસે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમાને બોમ્બમારો કરીને વેરવિખેર કરી દીધું હતું. એ દિવસે પણ સૂર્યોદય થયો અને લોકો પોતાના કામમાં પરોવાઈ ગયા હતા. પરંતુ આ દિવસ વિશ્વનો સૌથી કાળો દિવસ હશે તેવી લોકોને સ્વપ્નમાં પણ કલ્પના નહીં હોય. એક કાળું વાદળ ઊભું થાય અને આ વાદળ જ્યારે હિરોશિમાની ધરતી ઉપર પહોંચ્યું તેની સાથે જ વિનાશ વેરાઈ ગયો. પરમાણુ બોમ્બે હજારો પરિવારોને ઉજાડી દીધા હતા. ઊંચી ઊંચી ઇમારતો મકાનો બળીને ખાક થઈ ગયા હતા. ચારે તરફ લાશોના ઢગલા હતા. બોમ્બવારાને કારણે હિરોશિમાના 1,40,000 લોકોના કરુણ મોત થયા હતા. અનેક લોકો કેન્સર જેવી અસાધ્ય બીમારીના ભોગ બન્યા. હજારો બાળકો અનાથ થઈ ગયા. એક બોમ્બ કેટલો ભયાનક વિનાશ વેરે છે તે દુનિયાને જોઈ લીધું.
હિરોશિમાના હુમલાની ચારે તરફ નિંદા થઈ રહી હતી ત્યાં જ ફરી પાછું અમેરિકા ત્રાટક્યું અને નાગાસાકી પર પણ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. પોતાના આપ્તજનોને ગુમાવનાર જાપાનના જિંદાદિલ અને હિંમતબાજ નાગરિકોએ તમામ દુઃખ દર્દ હૃદયમાં ધરબીને પણ ફરી પાછું જાપાનને બેઠું કરવાના ભગીરથ કાર્યમાં લાગી ગયા અને તેને વિશ્વમાં ફરી પાછું અગ્રહરોળમાં મૂકી દીધું હતું. આજે સમગ્ર વિશ્વ હિરોશિમાના મૃતકોને અંજલિ આપી રહ્યું છે, સાથે જ કે સબકો સંમતિ તે ભગવાન. આજના દિવસે લોકસભામાં પણ હિરોશિમાના મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હિરોશિમામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે આ પરમાણુ હુમલો માનવ જીવન ઉપર પાડનારા દુષ્પ્રભાવ અને તેના ભયાનક પરિણામની યાદ દેવડાવે છે. શાંતિ અને માનવતા જ સમસ્યાઓનું સમાધાન છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાની મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ હાલના છેલ્લા તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યારે સલાલ ગામમાં દશામાના મંદિરે ફિલ્મ ડાયરેક્ટર ધીરેન રાંધેજાના નેતૃત્વમાં અભિનેત્રી ઉર્વી ગોલને લઈને ચાલી રહ્યું છે. અમર તું રાગજે મારો ચૂડી ચાલો નામની ફિલ્મના શૂટિંગ વિશેના સમાચાર ફેલાતા અનેક ગામના લોકો શૂટિંગ જોવા ઉમટી પડ્યા હતા. ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ નિર્માણ પ્રવૃત્તિ લુપ્ત થવા જઈ રહી છે ત્યારે મીડિયા દ્વારા પ્રચાર કરવાની જરૂર છે. મુખ્ય અભિનેત્રી ઉર્વી ગોલે વધુમાં વધુ ગુજરાતી ફિલ્મ જોવાનો ગુજરાતી લોકોને આગ્રહ કર્યો હતો. સૌ પ્રથમ કે અત્યારે જે ગુજરાતી મૂવીનું કંઈ પણ ચલણ નથી, અને એનો ખાસ કરીને જે આપણે તો સ્પેશિયલ આપણે મીડિયાએ બહુ મેઇન પાર્ટ ભજવે છે એમાં, તો હું એ અપીલ કરીશ કે આ મીડિયાવાળા છે ને થોડું ઘણું ગુજરાતી સાહિત્યને થોડા પણ અંકમાં એક કમસે કમ એક પેપરમાં એનું કંઈક ક્યારેક સાહિત્ય મોકલે. ગુજરાતી પબ્લિક ફરીથી ગુજરાતી ફિલ્મો તરફ વળે એ બહુ જરૂરી છે. સબસિડી 5 લાખ રૂપિયા ફિલ્મે આપે છે, પરંતુ હમણાં કોઈ કારણોસર સ્થગિત કરેલી છે. ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સ સિનેમામાં પણ રજૂ થાય, એ કક્ષાની ફિલ્મો બને, શરૂઆતમાં મોટી સહાયની જરૂરિયાત છે સબસિડીની. પછી પ્રજામાં અવેરનેસ આવી જાય પછી સબસિડી કદાચ બંધ થાય તો બી વાંધો નહીં. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો આ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.